الليل اودي فريتش هو الخرم ده. Vieron para un mes. શરીર ક્યાં વારે છૂટેલું? શુક્રવારે છૂટેલું. અરવિંદ નું પણ શુક્રવારે છૂટેલું. અરવિંદ ને નળી હતી પેશાબમાં, મોટાની સંગીની હતી, જીવન સંગીની. પેશાબમાં નળી રાખે, પેશાબ કરાવતા 36 કલાક પેશાબ બંધ થઈ ગયેલો. પછી અહીં ઘડી ઘડી થઈ જતો બંધ. પછી ડોક્ટર આવ્યા, બધું કહેલું કે નળી રહેવા દેજો, મારી જીવન સંગીની છે, મારી સાથે જ આવશે. બોલો, આવું આવા શબ્દ કેટલા એવા ટાઈમે એવું હુજે ને બોલવાનું, જીવન સંગીની શબ્દ જ નીકળે આપણાથી બાપુ. મોત માથે ભમતું હોય, હે શ્વાસ લેવાતો ના હોય, બધા આગળ ભાગી જાઓ, મારે બાગ રાડો પણ એમ પાડતા હોય. એક જણાને એટેક આવ્યો, મારે મતલબ ડૉક્ટર એટલે જોયું હોય ને, ભક્ત માણસ એકદમ, જોગેશભાઈના પપ્પા, આમાં ઘરમાં ખૂબ શંકર ભગવાન 8-10 મોટા હતા. આમ હાથ આવ્યો એટેક મારી હાજરીમાં, સાહેબ હું ગયો તો તપાસમાં, જરા દુઃખ દુઃખ આવી ગયો. ઊભા થઈને આ કાઢી નાખો અને ફેંકી દો, બધા ખોટા ઉતાર લેવા બધા, કાંઈ નહીં જો બધા નખામાં છે, ખોટા છે, બધા દાખલ કર્યા હતા મસ્કતી. એવું થઈ જાય, નેગેટિવ થઈ જાય. ભગવાન કરે ને એમ લાગે ને કે ભગવાન કરે છે, એટલે ભગવાન કહે. હવે આપણા કર્મે આવ્યો એ કોઈ પોતાનું જોવે, કોણ જોવે? સાધક જોવે. એટલે આપણે સાધક થવું એટલે બીજાનું દેખાય નહીં, દેખાય તો તરત પાછું વળી જવું મારી લીધે છે, કે મૂંઝવણ આવે, તકલીફ આવે, જીવને થાય સંસારમાં, ઘર હોય કે સાસરું, સમજવું મારા પ્રારબ્ધ છે, મારા કર્મ અનુસાર છે. એટલે 50-60% એમને વહી જાય. થોડું વિવેકથી ખેલવી દેવાનું, થોડું વાંચી લેવું, થોડું ભજન કરવું, ગમે એમ કરીને થોડું થોડું આ બાજુ જાવું, ગમે આ બાજુ બહુ જવામાં મજા નથી, થાક સિવાય છેલ્લે કાંઈ આવતું નથી. પૈસા વાયા દોડો, કીર્તિ વાયા દોડો, ધંધા વાયા દોડો, બધી હાથમાં એમને ખાલી જોઈ, આમાં ભરેલા હોય. તમે જાઓ જે આમાં પ્રેમ હોય, ભાવના હોય, એ બીજી ઘરે જાય તો બધું લઈ જાય ખજાનો. હવે બંધ કરો સાહેબ. સારું. શ્રેયાર્થીમાં નિમિત્ત, નિમિત્તમાં શ્રેયાર્થીનું લક્ષણ કેવું હોય? શ્રેયાર્થી તરતો રહેવા કેવા કેવા, તેમાં કેવો મથ્યા કરે, એવાને તેવું નિમિત્ત ભાવ પ્રેરા કરે રુધિર. એવું સંસારી નિમિત્ત આવ્યું હોય તો એ કેવું કરે, એમાંથી બચવા માટે મથે, તરવા માટે એમાંથી, એવાને એવું નિમિત્ત જે આવ્યું છે ભાવ પ્રેરે. ભાવ પ્રેરેનો અર્થ શું થાય? એ વિકાસ માટેનો વિચાર આપે, કે આમાં આમ રહેવાય, આમ રહેવાય, એ વિચાર ભાવથી જ આવે, બુદ્ધિથી ના આવે. આટલી ઊંડી વાત છે સાહેબ, ઝીણી છે જરા. ભાવ પ્રેરે એટલે ભાવથી જાય ને એવું નહીં, વિચાર શક્તિ એની સુધરે, પોઝિટિવલી આખું. હા, એ સાચું. જ્ઞાન વિવેકને જેવો તેમાં તેમાં જ વાપરે. વિવેક આવ્યો શબ્દ પાછળ, જ્ઞાન એટલે સમજણ છે અહીં, જ્ઞાન એટલે જ્ઞાન યોગ નહીં, પોતાની સમજણ, બુદ્ધિનો વિવેક જેવો તે જેમાં તેમાં જ વાપરે. એમાં એટલે સારો સંગ આવ્યો કે પછી સંસારી પાત્ર આવ્યું, એમાંય પણ વિવેક તો વાપરે. પહેલામાં એ વાપરીને નફો લઈએ, આમાં વાપરીને શાંત રહીએ, બગડે નહીં એની સાથે, એને લીધે વિકાસ કરી લઈએ. બધાનું ગોળ મટોળ થઈ ગયું બધું, તને એમ જાણું. સારું, આવી આ તો નિમિત્ત છે. ગઝલમાં અઘરા મગરિયા, હું શ્રેયાર્થી છું, મારી સામે સંસારી નિમિત્ત આવ્યું,
એને ગમે એમ બોલ્યા, મને જેવું તેવું કીધું, આ કર્યું તે કર્યું, બરાબર. તો મારી પાસે વિવેક હોય, મારી પાસે ઉચ્ચ પ્રકારની સમજણ હોય, એને લીધે હું ડૂબી ના જાઉં એમાં. હા ભાઈ, સારું, મન શાંત રહ્યું, બરાબર. શ્રેયાથી હોય તો આમાં શ્રેયાથી નિમિત્તમાં એ લક્ષણ છે. પછી કહે છે, તટસ્થતા શી તેવાને જીવને પાંગર્યા કરે, એવી રીતે નોખો પડતા પડતા જોતા જોતા ચાલે એટલે અડે નહીં. તટસ્થ થાય એટલે કઈ અડે? તટસ્થ નો અર્થ શું થાય? આ નદી જતી હોય, તટ એટલે કિનારો, સ્થ એટલે ઉભો રહ્યો, સ્થિત. કિનારે ઉભા રહીને આમ જોયે તો કઈ તકલીફ થાય? એ તટસ્થ નથી. ઘરમાં હોય કે બહાર હોય, તટસ્થ થાય એટલે અડે, પાણી વહી જાય, પ્રસંગો વહી જાય નદીની જેમ. તટસ્થતાની ભૂમિકા ક્યારે આવે? કેટલી ભૂમિકા આવે? દસ થી આવે. પછી પાતળી આઠ થી આવે છે. આછી 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 સાત આઠ થી શરૂ થાય છે, દસમાં ઘણી પરિપક્વ થાય, પણ એમાં પણ ક્યારેક આછું પાતળું છે, દસમાં પણ ક્યારેક વહી જાય, ક્યારેક આવે, અગિયારમાં ફિક્સ થઈ જાય. અગિયારમી ભૂમિકા એટલે તટસ્થ, ઘર બહાર બધે થાય અડે બડે નહીં. નંદુભાઈ ને બા મરી ગયા, નંદુભાઈ જવું ને પીડું, ઘરે જ જવું ને પીડું, ત્યારથી બેક લીધો, ત્યારથી છોકરા એ છૈયા બતા રે હોવ હતા બતા, કેવી તટસ્થ થાય છે સાહેબ. એટલે વિવેક આવે, તટસ્થ આવે, જ્ઞાન એટલે સમજણ આવે, એવી રીતે જીવન વિકાસ પાંગરે, પાંગરવું એટલે વિકાસ પામતું, જીવન વિકાસ થતો જાય. જીવન વિકાસ એટલે ગુણભાવ વાળું ખોડિયું થાય, પ્રેમ ભાવ વધે, ભાવના વધે, ભાવ વધે, સદભાવ વધે, સદબુદ્ધિ આવે, સદવાચન કરે, બધું એમાં આવે, એવું એને ગમે, એવું ગમે. સમજો, આપણે સાધનામાં આગળ જઈએ છીએ અને આપણે સાધક છીએ એટલે બીજું કામ પછી આડાઉડું આપણાથી ના થાય સાહેબ, કરવા જાય તો એ આપણાથી ના થાય. કોઈનું બુરું તો થાય જ નહીં, ભલું થવાની આપણી એવી સ્થિતિ ના હોય કે આપણે ભલું કરી નાખીએ, ભૂમિકા જોઈ ભલા માટે, પણ બુરું ના થાય આપણે. એક લીટીમાં આટલું આવે છે મોટરનું, ખાલી નિમિત્ત ઉપર ચોપડો લખે કેવો થાય સાહેબ, રાજચંદ્ર જેવો થાય, કોણ વાંચે એવું બધું, આમાં બધું આવી જાય ગાય ગયો. એટલે આજે આવો શ્રેયાર્થી નિમિત્તે કદી ડૂબી તો જતા ક્યારેક અમચમ થઈ જાય, વિવેક દિલ જાગેલો એને મથે ઉગાડવા, વિવેક રૂપી સારથી એની પાસે છે બચાવવા માટે. ભગવાન કૃષ્ણ અર્જુન ને હતા એમ, એટલે અર્જુન હવે માર ઉભો રે, આ બાજુ જા, આમ જા, એ વિવેક શીખવે શ્રેયાર્થી ને. કદાચ ડૂબતો દેખાય ને તો તેનો વિવેક જાગી ગયો હોય ને એ બચાવી ગયો. વિવેક ઉપર કેસેટમાં ક્યારેક આવશે, વિવરણ છે વિવેકનું. ચેતેલા અગ્નિના જેવો, અગ્નિ જે દિલનો છે એવો શ્રેયાર્થી જે તેજ છે, એકદમ ચપળ છે, હોશિયાર છે, દક્ષ છે, એકદમ સુરવીર છે, પુરુષાર્થી છે, એ ચેતેલા અગ્નિ જેવો છે. તેના દિલમાં જિજ્ઞાસા અગ્નિ ભળભળ પડે છે, એવો શ્રેયાર્થી નિમિત્તે કદી તણાઈ ના જશે. હકું વાલું હોય કે બહારનું હોય, તણાઈ નહીં એમાં, એનું લક્ષણ તટસ્થ આવી છે, વિવેક ખીલેલો છે, જ્ઞાન છે એની પાસે, અને એની પાસે દળ બળબળતો અગ્નિ જેવું જિજ્ઞાસા છે, એટલે બચી જાય. આમ તો બચવાનું છે ને, આમ હારતા ચાલતા તો કેટલા ઘરે બાંધશું, હારો નથી, શત્રુ કઈ બહાર નથી, જાજા અંદર છે, ક્યાં ક્યાં છે. તારે ક્રોધથી શરૂ કરો એટલે અમને ગમે, બોલો બોલ, તને આવડે રૂપાળી છે, ઉંદેડા ને અંદર આવવા દેતી નથી, ઉંદેડા ભાગી જાય બિલાડી ને જોઈ. બિલાડી એટલે કાનમાં ખોગી, આવડી ગયા, ભક્તિ ભક્તિ કરો એટલે બધું ભાગે. હા સાહેબ, સમજાય એવું છે.
નાના છોકરા તો મજા આવે મારે જરા ગેલ કરવાની, આમ રમત કરતા કરતા. મોટા પીઠ માણસોમાં તો મારે પીઠ થઈ જવું પડે, એટલે હું રાહ જોઉં. નાના કોઈ આવતા હોય તો રાહ જોઉં, એટલા માટે અમારી પર દયા રાખજો. આમ એક નાક ખુલી ગયો, આજ નહીં હવે એમ ના કરતા. હા હાલ સર, ઉભા મૂકી. થતા થઈ જાય મારી દીકરી, પછી કાંઈ નથી થતું. કહી દઉં, છોકરીઓમાં તો માથાકૂટનો પાર નથી. હું ધાર્યો હોય ક્યાં જઈને પડીએ, મારે અલ્લાહ જાણે. બે પ્રારબ્ધ લીધા અમારે, 20 વર્ષ થાય ને 30 વર્ષ વા એમ જીવવાનું હોય. 20 પછી આવ્યા ને 20 પછી ત્યાં વધારે હોય. અહીંયા તો નિમિત્તે માત્ર શ્રેયાર્થી અભિપ્સા તીવ્ર જેની છે. અભિપ્સા સમર્પણ, ત્રિવેણી સંગમ જન્માવ. ઉર્ધ્વ પ્રકારની અભિલાષા રાખો, બીજું નેગેટિવ કઈ આવે તો ઇનકાર કરો. નંદુભાઈ પછી શોર્ટમાં સાધના મોટા મને કેમ કરવી, કયો 18 મુદ્દા છે ને દરેક ચોપડી પાછળ, એમાં એક મુદ્દો આ છે. અભિપ્સા, ઇનકાર અને સમર્પણ નો ત્રિવેણી સંગમ જન્માવો. તમે જે કાંઈ કરો, સમર્પણ શરૂ કરો, યાદ કર્યું વચ્ચે ભૂગા, યાદ કર્યું પૂરું થયું પાછું આપી દીધું તો ખરાબ થાય જ નહીં. એટલે ઉત્તમ પ્રકારની અભિપ્સા અને સમર્પણ અને ઇનકાર. કઈ નેગેટિવ વિચાર આવે, કોઈનો આમ વિચાર આવે, જીભમાં કઈ વિચાર આવે, આડું બોલવાનું, સાંભળવાનું, એ બધું ઇનકાર. ઇનકાર નહીં, મારાથી ન થાય, મારાથી ન થાય, નહીં 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 કાઢવું પડે. સારું હોય તો આવા દો, આવા દો, આવા દો, પોઝિટિવ. સમજાઈ ગયું? એવો ત્રણેયની સંગમ આપણામાં જન્માવો પડે. એ ત્રણ ભેગા હોય તો સાધક બચી જાય, બાકી હાલતા ચાલતા બિચારો મરી જાય. થાકી જાય, કેટલા ભાગ ભાવ આમ કરો થાય, એમ એમ તમે મૌન થઈ જાઓ, શાંત થઈ જાઓ, જોયા કરો, શાંત થઈ જાય બધું. અમે વારું કેટલું બોલે, બોલી બોલી કેટલું બોલે, તમે જવાબ ના આપો ને ડાયા થઈ જઈએ. એમ જોવા મને મારો વાત તો નથી ને, પોતામાં આવી જઈએ. નિમિત્તે માત્ર શ્રેયાર્થી અભિપ્સા તીવ્ર જેની છે, એવો શ્રેયાર્થી નિમિત્તે મેળવી લે યોગ્ય. સારું નરખું જે નિમિત્ત આવે એમાંથી સારું મેળવી લે એવો જ પાત્ર છે. એ જ હરિના ભાવને જીલવાને પાત્ર છે. એ અધ્યહાર હોય પાછો એટલા વાંચે તો ઉડી જાય. ગમે તે જાતનું છો હો, ઉર્ધ્વ કે નિમ્ન છો ભલે, કિંતુ શ્રેયાર્થી સૌ તેવા નિમિત્તે ચેત તો જીવે. ઉર્ધ્વ પ્રકારનું મળે નિમિત્ત કે નિમ્ન પ્રકારનું મળે, ગમે તે મળે, બે માંથી એને બચવું પડે. પેલાની આસક્તિ નાથી જાય, આનો દ્વેષ નથી. હાલે છે, ચાલે ચાલે મોટા અંગે ઊંઘ નથી આવી તને? ધીરે ધીરે બધા હોતા અર્ધા કામથી જોર કરવું પડે તારા બાપ ને તારે. એ મારો બેટો આળસુ છે, ખરી વાત કહું છું. એ મારી પાસે કહેતો હોય ને એટલે કહું, તમારે તમારે જેવું કહેવાય છે. સાંભળવા જેવું તારે મમ્મીને સાંભળતી નહી. હા, કરે ભાવથી શ્રેયાર્થી ઉપયોગ નિમિત્તનો, વર્તતા ઉપયોગેથી અંતે સ્વામિત્વ મેળવે. જીતી જાય,
ગોલામાં પેર થાય ને થાય એની ફિકર એને ના હોય, થતો હોય એને લીધે ચાલ્યા કરે એની પાછળ તો થઈ જાય, પણ એને શાંતિ રહી. સ્વામિત્વ મેળવે એનો મતલબ પોતાની પ્રકૃતિ ઉપર કાબુ મેળવે કે ભાઈ મારાથી રાગ દ્વેષ ના થયું, મારાથી આ ઈર્ષા ના થઈ, ક્રોધ ના આવ્યો. એ પ્રયોગશાળા થઈ જાય સાહેબ એના માટે. ઉપભોગ કરે તેવા નરિયા ગુલામીમાં સડે. આવો શ્રેયાર્થી સામે મળ્યો, શ્રેયાર્થીને પોઝિટિવ નિમિત્ત મળ્યું, એનો ઉપભોગ કરે, દુરુપયોગ કરે, દુરુપયોગ તો એવા ગુલામીમાં સડે. ભોગ જીવ દશાને તો સજ્જણ જકડાવી દે, એવા ભોગ પર પડી જાય. આ સાધુ બાવા બધા ભોગમાં પડ્યા છે, માન મંદિર લખાઈને ઉતારીએ, કાંઈ સેવા કાંઈ નહીં, બધા બધા પગ દબાવે, કોઈ આ કરી દે, ગાડીઓ દે, આ દે, એ પછી આવું થાય, એમ જીવ દશામાં જકડાઈ જાય છે. મોટા એક જગ્યાએ કીધું છે કે આ બધા ભલભલા માનતા હતા, મોટા મોટા એવા કહેવાય મહામંડલેશ્વરોની બધાનો વારો નરકમાં છે. કારણ કે આ સમાજને સુધારી શકે એમ છે ને પ્રયત્ન જ નથી કરતા. સમાજ આખો એની પાછળ હોય, એ હોય એવો હોય, એ હોય એવો સમાજ હોય, એ થોડુંક આમ ગાઈડલાઈન આપી દીધું તો સમાજ આખો વ્યવસ્થિત થઈ જાય. એવી એવી સ્થિતિ જ નહીં, ભોગમાં પડ્યા. ફરવું, નરવું, દાન, ખાવું, દાન, આવીને આશીર્વાદ દેવાનું ખિસ્સો ખાલી કરવું, એક જ કામ, એટલે એને નરકમાં જવું પડે. આવો કેસેટમાં આવશે, જીવતા હાજા નિર્મળ હરી જાય. કરેલ કહેલું એટલે તો છે જ્ઞાન તે ઉપયોગ, અને છે ઉપયોગમાં હેતુ થોડું જ્ઞાન, શું શું વર્તન. આવું બધું છે એટલે કીધેલું છે, જ્ઞાન એટલે ઉપયોગ. કોઈને સારો માણસ એનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ? સામાન્ય માણસનો સ્વાર્થથી ઉપયોગ થાય વ્યવહારિક, પણ સારા માણસનો ઉપયોગ કેવો થવો જોઈએ? જ્ઞાનથી થવો જોઈએ. જ્ઞાન એ ઉપયોગ છે, અને ઉપયોગ તમે કરો ત્યારે હેતુની સભાનતા રાખજો. સાર માટે આ ઉપયોગ કરું છું, એ તમારા વર્તનમાં આવવું જોઈએ. આજ કઈ થોડુંક સમજણ બદલાય તો ઉડતું જાય, ભલે ને યાદ ન રહીએ પણ અંદર અંદર આવી જાય. સયાથી આ નીકળ્યા ને આમે જીવ સ્વભાવ મળ્યું, હો આ તો મારે લીધે છે, એમ કરતા કરતા મગજ કામ કરતું થાય. સારું સાહેબ, આપણે ઓલા બાપુના થોડું યાદ કરીએ.